હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો, જેમાં વાદળોના ગરજવાની સાથે ભારે પવન પણ ફૂંકાયો હતો, જ્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પણ પડ્યા. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદી માહોલની હવામાન વિભાગે આગાહી કરી હતી. 28 અને 29 મેના રોજ રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરાઈ છે, ત્યારે અમદાવાદમાં કમોસમી વરસાદની આગાહીને પગલે વાતાવરણમાં પલટો જોવા મળ્યો. શહેરમાં પવન સાથે વાદળછાયું વાતાવરણ બન્યું. શહેરના બોપલ, થલતેજ, ચાંદખેડા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો અને ભારે પવન પણ ફૂંકાયો હતો. એક તરફ હવામાન વિભાગે ચોમાસાને લઈને પૂર્વાનુમાન કર્યું છે, તો બીજી તરફ ગુજરાતમાં ગરમીથી આંશિક રાહત મળી રહી છે. રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની આગાહી કરાઈ છે. 28 અને 29 મીએ ગુજરાતમાં વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી છે, તો આણંદ, ભરૂચ, અમરેલી, રાજકોટ, ભાવનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. રાજ્યમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે, જેના પગલે આગામી 2 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.